એક બધા આગળ વાત કરીએ તો રાજ્યમાં દિવસે ને દિવસે ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચના અંકલેશ્વર ખાતે રામકુંડ પાસે આવેલી તપસ્વી નગર સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી 2,74,000 રૂપિયાના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા, જેને લઈ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્ર માહિતી મુજબ ભરૂચના અંકલેશ્વર ખાતે રામકુંડ નજીક આવેલ તપસ્વી નગર સોસાયટીમાં રહેતા નકુલ કૃષ્ણકાંત સોલંકી પોતાનું મકાન બંધ કરી સુરત ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરે તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી અંદર મૂકેલ સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નકુલ સોલંકી સુરતથી પરત આવતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડતા તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન 2,74,000 રૂપિયાની કિંમતના સોના ચાંદીના ઘરેણાની ચોરી અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. ગઈકાલે સવારે હું સુરત ગયો હતો, ત્યાર પછી રાતે ઘર બંધ હતું તે ટાઈમ પર ઘરમાં મારા ચોરી થઈ છે, તેમાં સોના ચાંદીનું બધું વસ્તુ લઈને ફરાર થઈ ગયા છે. અમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવીએ છીએ. સોનાની સેટ, ચેન, વીંટીઓ, કંદોરીઓ, કળા, ચાંદી પાયલ, પછી ચાંદીની માળા હતી, એ બધું હતું અંદર ઘરમાં. તે બધા પોલીસને જાણ કરી પોલીસવાલા આવીને ગયા છે હમણે. કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.